અમારા વખતે તો છે ને 9:21 અને ગાઈડ ને એવું બધું આવતું. તમારે આવે છે આવું બધું? હજી આવે છે ગાઈડો ને બધું? આટલા ટ્યુશન કર્યા પછી એ ગાઈડ જોઈએ? એ ભગવાન, અમારા વખતે ગાઈડ આવતી હતી પણ અમારે ઘરની અંદર કમ્પલસરી કાયદો હતો ત્યારે ગાઈડ લાવવાની નહીં. હું એક વખત, મને યાદ છે, મેથ્સની અંદર મારા જરાક વીક હોઈએ ને આપણે મેથ્સમાં, એટલે હું ગાઈડ લઈને આવ્યો અને મારા મોટા ભાઈ છે એમને જેવી ખબર પડી કે આ ગાઈડ લઈને આવ્યો, એક ઠોકી દીધી. અભી ને અભી જેની છે એને આપી ના આવ, ગાઈડ આપણા ઘરની અંદર ન જોઈએ. અમે સાત ભાઈ બહેન હતા પણ સાતે ભાઈ બહેન કોઈ દિવસ ટ્યુશન નથી કર્યું, કોઈ દિવસ ગાઈડનો યુઝ નથી કર્યો, કોઈ ક્લાસ. અમારા સમયમાં ચાટે ક્લાસ, તમારા અહીંયા જે હોય તે મુંબઈમાં મહેશ ક્લાસીસ ને ચાટે ક્લાસીસ એવા બધા ક્લાસીસ હોય, તમારે અરિયન ક્લાસીસ ને એવા બધા ક્લાસીસ હોય. અમારે કોઈ ક્લાસ નહીં કરવાના, તમારા સ્કૂલમાં જવાનું, સર જે ભણાવે ભણવાનું, ઘરે આવો ન સમજાય અમારા મોટા ભાઈ કે મને પૂછવાનું, બાકી કંઈ જ નહીં આપવું. અમે ગાઈડ સુદ્ધા નથી વાપરી. અને છતાં એવરી ટાઈમ મારા બા હતા, હવે તો એ ડેવલોપ થઈ ગયા, એમણે મારા 1-9 ધોરણના રિઝલ્ટ સાચવ્યા છે. આ તમારા માટે કહું છું, કારણ કે તમને ડાઉટ પડતો હોય તો આપણે મંગાવી લઈએ. કોક દુઃખીના દુઃખની અંદર તમે સહાયક થાવ, જો ન થયા હો તો એનો આજે રિગ્રેટ લાવો. નંબર 2, હજી જરાક ઉપર ઉઠો. લાઈફમાં તમે કોઈ પાપ કર્યું હોય અને એનો પસ્તાવો જો ન કર્યો હોય તો આજના દિવસે એનો પસ્તાવો કરજો. યાદ રાખજો, પાપ કરવા સહેલા છે, એના પસ્તાવા કરવા અઘરા છે. પાપ તો બહુ મજે જ રાચી માચીને થઈ જાય છે, પણ પાપ કર્યા પછી પસ્તાવો નહીં કરો ને ઉપરથી જો પ્રશંસા કરશો ને તો પાપથી બાંધેલા કર્મના ગુણાકાર થશે, ભાગાકાર નહીં થાય. 3 ચીજ બરાબર લખી લો. પાપ કરતા પહેલા સોફ્ટ કોર્નર હોય છે, પક્ષપાત. નંબર 2, પાપની પ્રવૃત્તિ, જે પક્ષપાત હોય એ જ પ્રવૃત્તિ કરી શકે. અને પ્રવૃત્તિ કર્યા પછી નંબર 3, પાપનો શું કરે ખબર છે? પ્રશંસા કરે છે. હોટલમાં ગયા, પાપ કહેવાય કે ના કહેવાય? કહેવાય. મસ્તીથી ખાધું, પાપ કર્યું કે ના કર્યું? કર્યું. અને પછી જે ડીશ હોય ને એનાય ફોટા પાડે નહીં, અને પછી વાયરલ શેર કરવાના. આને શું કર્યું કહેવાય? પાપની પ્રશંસા કરી કહેવાય. પાપના કર્મના શું કર્યા કહેવાય? ગુણાકાર.